આ દ્રશ્યો પહેલી નજરે સામાન્ય લાગશે, પણ તે જ સમાજ માટે શરમજનક અને શિક્ષણ જગત માટે આઘાતજનક છે. મહિલાઓ અને પુરુષો જે વ્યક્તિની તસવીર સામે આરતી ઉતારી રહ્યા છે તે બીજું કોઈ નહીં પણ દુષ્કર્મી આસારામ છે, જે સગીરા સાથે દુષ્કર્મની સજા ભોગવી રહ્યો છે. આઘાતજનક બાબત એ છે કે આ કાર્યક્રમ એક શાળામાં યોજાયો હતો. ઘટના છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રણકપુરની મુવાડા પ્રાથમિક શાળાની, જ્યાં દુષ્કર્મી આસારામને આરાધ્ય બનાવી દેવાયો. સરકારી પ્રાથમિક શાળામાં માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના શિક્ષકો, આચાર્ય, બાળકો અને અન્ય લોકોએ આરતીના સૂર સાથે આસારામની તસવીર સામે આરતી ઉતારી. શાળાની ઇમારત પર આસારામની તસવીર સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. માસૂમ બાળકોને ખ્યાલ પણ નહોતો કે તેઓ જે વ્યક્તિની તસવીર સામે બેઠા છે તે કોણ છે. તેઓ શિક્ષકોની સૂચનાનું પાલન કરી રહ્યા હતા, જો કે સરકારી શિક્ષકોને તો જાણ હોવા છતાં તેઓ સરસ્વતીના ધામમાં માતા સરસ્વતીની પૂજા કરવાને બદલે બળાત્કારી આસારામની આરતી ઉતારી રહ્યા છે. જે લંપટ આસારામે રાજસ્થાન અને ગુજરાતની દીકરીઓ પર દુષ્કર્મ આચરીને તેમની જિંદગી બરબાદ કરી નાખી, તે આસારામ પોતાના પાપમાંથી બચવા માટે કેસના સાક્ષીઓની હત્યા કરાવી. એ નરાધમ આસારામને ગુજરાતની શાળામાં આપણા કહેવાતા શિક્ષકો આરતી ઉતારી રહ્યા છે. ચૌદમી ફેબ્રુઆરીએ શાળાના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની આરતી ઉતારી રહ્યા છે, જેમાં કશું ખોટું નથી. જો કે તેમની સાથે આસારામના જ સાધકો પણ હાજર છે. આસપાસ આસારામની તસવીરો સાથેના પોસ્ટર લગાવેલા છે, જેમાં આ કાર્યક્રમને આસારામ પ્રેરિત ગણાવાયો છે. સૌથી શરમજનક બાબત એ છે કે જે ખુરશી પર આસારામની તસવીર મૂકવામાં આવી હતી તેની પાસેની ખુરશી પર જ સરસ્વતી માતાની તસવીર હતી. બંને તસવીરો વચ્ચે જે રીતે ભેદ કરવામાં આવ્યો છે તે આસારામના સમર્થકોની અધમ માનસિકતાને છતી કરે છે. આસારામની તસવીરવાળી ખુરશીને નવા કપડાથી સજાવવામાં આવી છે, તેના પર ફૂલોનો વ્યવસ્થિત હાર ચઢાવવામાં આવ્યો છે. જો કે સરસ્વતી માતાની તસવીર પર ચઢાવેલો હાર ચિથરે હાલ છે. તસવીર પાસે કોઈએ મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે. ખુરશીને કોઈ વસ્ત્રથી સજાવવામાં પણ નથી આવી. એવું લાગે છે કે સરસ્વતી માતાની તસવીર મૂકવા ખાતર મુકાઈ છે. જે લોકો આરતી ઉતારી રહ્યા છે તે બધા આસારામની તસવીર સામે ઊભા રહીને આરતી ઉતારી રહ્યા છે. કોઈએ પણ સરસ્વતી માતાની આરતી નથી ઉતારી. આ દ્રશ્યો પોતાનામાં જ ઘણું બધું કહી જાય છે. એક બળાત્કારીને પૂજવામાં આવી રહ્યો છે, જ્યારે વિદ્યાની દેવીની દેખીતી રીતે અવગણના થઈ રહી છે. દુઃખદ વાત એ છે કે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોર મહીસાગર જિલ્લાની જ સંતરામપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપી દીધા. Zee 24 કલાકની ટીમે આ શાળાની મુલાકાત પણ લીધી. આસારામની આરતી ઉતારવામાં સામેલ શાળાના આચાર્ય સાથે પણ વાતચીત કરી. આચાર્યએ પોતાની બેદરકારી અને ભૂલ તો સ્વીકારી લીધી, તેમને જાણ હોવા છતાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમનું કહેવું છે કે આસારામના અનુયાયીઓ શાળાઓમાં ફરીને આસારામનો પ્રચાર કરે છે. બાળકોના અમે સુસંસ્કાર મળે એ માટે અમે આ પ્રોગ્રામ રાખેલો, પણ આ રીતના આવશે અને પૂજા થશે બાપુની, ને બાપુ દૂષિત છે એ અમને ખબર છે, અને આ જે થયું છે ખરેખર ખોટું થયું છે. હવેથી ફરીથી આવો પ્રોગ્રામ કોઈ દિવસ અમે આ રીતના કરીશું નહીં. લુણાડા યોગ વેદા સેવા સમિતિ ચાલે છે, તો એ આ પ્રોગ્રામો કરતા રહે છે. માતૃપિતૃ પૂજાના પ્રોગ્રામો એ અહીંયા અમારી શાળામાં આવ્યા હતા. શાળાના આચાર્ય પોતાની ભૂલ સ્વીકારે તે પૂરતું નથી, તેમણે એક ગંભીર બેદરકારી દાખવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બિપિન પટેલ પણ હાજર હતા. તેમણે પણ શાળામાં આસારામની આરતી ઉતારી હતી, જો કે શાળાના આચાર્યએ તેમનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો. એ આ બાજુ કંઈક જતા હશે અને અમારી સ્કૂલમાં મુલાકાત આવી ગયા. એ વખતે આ પ્રોગ્રામ ચાલતો હતો એટલે એ પ્રોગ્રામની અંદર એ એડ થયા.
જાણી જોડીને અહીંયા અમસ્કારમાં આવ્યા નથી. વાત આટલેથી જ નથી અટકતી. જિલ્લા શિક્ષણાધિકારી પણ આસારામના સમર્થક હોવાનું સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ છે, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બિપિન પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરી આસારામના આશ્રમમાં તુલસી પૂજા કરતા નજરે પડે છે. બિપિન પટેલના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શેર કરાયેલી આ તસવીરોમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ હાજર હોવાનું જણાયું છે. 22 ડિસેમ્બર 2022ની આ તસવીરો સાથે લખાયેલા લખાણમાં આસારામ માટે પરમ પૂજ્ય સંત જેવા વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સંત શબ્દનું અપમાન છે. જે શિક્ષણાધિકારી પોતે એક દુષ્કર્મના આશ્રમમાં ગયા હોય તેઓ આ ઘટનાની શું તપાસ કરશે એ પણ એક સવાલ છે. તેમના બદલે તાલુકા શિક્ષણ અધિકારી તપાસ માટે મોવાડા પ્રાથમિક શાળામાં તપાસ માટે પહોંચ્યા હતા, જો કે તેમણે બનાવ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે વાત જિલ્લા શિક્ષણાધિકારી પર ઢોળી દીધી. લુણાવાડા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્કૂલની મુલાકાતે આવ્યા છે, પરંતુ જી 24 કલાકના કેમેરા સમક્ષ કોઈ પણ પ્રકારની વાત કરવા માટે ઇનકાર કરી રહ્યા છે. ત્યારે જી 24 કલાક અનેક સવાલો ઉઠાવી રહ્યું છે. જે ટીપીઓ છે તે હાલ અહીંયા ઓફિસમાં બેઠા છે અને ઓફિસની અંદર જે શિક્ષકો છે તે શિક્ષકોની સાથે મુલાકાત કરી રહ્યા છે, પરંતુ જી 24 કલાકના કેમેરા સમક્ષ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવા માટે કે કોઈ પણ પ્રકારની કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. અહીં સવાલ એ છે કે જે શિક્ષકો એક બળાત્કારીની આરતી ઉતારતા હોય તે બાળકોને શું શિક્ષણ આપશે? એક સરકારી શાળામાં આસારામ જેવા અપરાધીઓની પ્રશસ્તિમાં કાર્યક્રમ કેવી રીતે યોજી શકાય? શું બળાત્કારીને પૂછતા લોકો શિક્ષક કહેવાવાને લાયક છે? જે ઘટના બની છે કે જે જેમને નામદાર કોર્ટે દોષિત જાહેર કર્યા, જેમની છબી મૂકીને જે કાર્યક્રમ માતૃપિતૃ પૂજનનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જે સારી બાબત નથી અને આવનારા સમયમાં હકીકત રિપોર્ટ મેળવી અને અમે નિયમો અનુસારની કાર્યવાહી જે કંઈ જોડાયેલા છે એમના પર કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીનો ફોટો પણ વાયરલ થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીનો ફોટો વાયરલ થયો. XYZ હોય એમાં જિલ્લા શિક્ષણ અધિકારી હોય કોઈ હોય એમાં તમામ વ્યક્તિઓ આવી ગયા. આ ઘટનાને શિક્ષણ વિભાગે ગંભીરતાથી લેવાની જરૂર છે. બનાવમાં સામેલ તમામ શિક્ષકો, અધિકારીઓ અને અન્ય લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી બળાત્કારીઓને પૂછતા લોકોમાં એક દાખલો બેસે. ભદ્રપાલ સી સોલંકી, ઝી મીડિયા, મહીસાગર.